રહું છું આપની સાથે નિરાલી બ્યુટી ટેક કેર ટિપ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ જરૂરી છે તેટલી જ જરૂર છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળની પ્રાકૃતિક નમીને બેજાન અને શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો. તડકાથી વાળની સુરક્ષાના કેટલાક ઉપાય છે જેના વિશે જોઈએ તો તડકાના સીધા સંપર્કથી વાળને ઘણું નુકસાન થાય છે. આનાથી વાળ શુષ્ક અને બેજાન બની જાય છે. માટે ઘરમાંથી બહાર જતી વખતે વાળને સ્કાર્ફ કે છત્રી વડે ઢાંકી લો. જો તમે સ્કાર્ફ કે છત્રી લેવા નથી ઇચ્છતા તો વાળ પર સનસ્ક્રીન પ્રોટેક્શન આપનાર ઉત્પાદનનો પ્રયોગ પણ કરી શકો છો. વાળને ગૂંચાતા બચાવવા માટે અને તેની શુષ્કતા દૂર કરવા માટે જોજોબા ઓઇલ લગાવી હલકું માલિશ કરો. પછી માથા પર પોલિથીન કે કેપ લપેટી લો. સવારે શેમ્પૂ કરો. આનાથી રાતભર વાળનું કન્ડિશનિંગ પણ થતી રહેશે. તડકો વાળને શુષ્ક બનાવે છે. પછી કેમિકલ શેમ્પૂનો ઉપયોગ તેને વધુ શુષ્ક બનાવવામાં કસર નથી છોડતો. યોગ્ય એ છે કે આ ઋતુમાં કોઈ નુકસાનકારક કેમિકલ યુક્ત શેમ્પૂનો પ્રયોગ કરવાને બદલે પ્રાકૃતિક ઉત્પાદનોથી બનેલ માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ કરો. ગરમીની ઋતુમાં સ્કાલ્પ તેલીય હોવાથી પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઈ શકે છે. જો તમારા વાળ હદ કરતા વધુ શુષ્ક છે તો તમે અઠવાડિયામાં એક વાર વાળને ડીપ કન્ડિશનિંગ પણ કરી શકો છો. આના માટે રાત્રે ઊંઘતા પહેલા વાળમાં કન્ડિશનર લગાવો અને માથાને શાવર કેપ કે પ્લાસ્ટિકથી ઢાંકી દો અને સવારે શેમ્પૂથી ધોઈ લો. ગરમીની ઋતુમાં હેર સ્ટાઇલિંગ મશીનનો ઉપયોગ ન કરવો જોઈએ. યોગ્ય એ જ રહેશે કે તમે જેટલું બને તેટલું વાળને બાંધીને રાખો. ધોયા બાદ તેને સૂકવવા માટે હેર ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક રૂપે તેને સૂકાવવા દો. વાળને સપોર્ટ અને ડિફિનેશન આપવા માટે સામાન્ય ભીના વાળ પર પ્રોટેક્શન સ્ટ્રેટનિંગ લોશન લગાવો. પછી ધીમે ધીમે કોમ્બ કરો. આનાથી કુદરતી નમી જળવાઈ રહેશે. સ્વિમિંગ કરતા પહેલા તમારા વાળને સ્વસ્થ પાણીથી ધોઈ લો અથવા ભીના કરી લો. તેલીય વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો છે. તમારા વાળ કન્ડિશનિંગ છે અને તમને લાગે છે કે તમારા વાળને કન્ડિશનરની જરૂર છે તો એવું કન્ડિશનર ખરીદો કે જે ઘણું માઇલ્ડ હોય. તેલીય વાળને રોજ ધોવો કારણ કે તેલીય વાળ જલ્દીથી ગંદા થઈ જાય છે. તેલીય વાળમાં કન્ડિશનરનો ઉપયોગ ન કરવો જોઈએ અને એવું શેમ્પૂ પણ ન વાપરવું જોઈએ કે જેમાં કન્ડિશનર ન હોય. તો મહિલા દર્શકો, આ ટેક કેર ટિપ્સ તમે જરૂર યુઝ કરજો અને આ એપિસોડ તમને કેવો લાગ્યો તે જરૂર જણાવશો. આ ટેક કેર ટિપ્સ તમે અમારી ચેનલ યુટ્યુબ પર પણ જોઈ શકો છો. યુટ્યુબ પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો તમે કરી જ લીધું છે ને, નહીં તો રાહ સેની જુઓ છો, ફટાફટ સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા એપિસોડ સૌ પ્રથમ જોઈ શકશો, એ પણ બિલકુલ ફ્રી. ત્યાં સુધી રજા લઉં છું, ફરી મળીશું હેલ્થ કેરમાં. ત્યાં સુધી લેડીઝ ટેક કેર.